નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાધા વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. ચાલો આજે હું આપણે ધોરણ 9 વિષય ગણિતનું ચેપ્ટર 6 છે એ આપણે અભ્યાસ કરવાનું છે. ચેપ્ટરનું હેડિંગ છે બહુ રેખાઓ અને ખૂણાઓ, બરાબર? તો આપણે બહુ આ ભૂમિતિનું ચેપ્ટર છે અને એના વિશે ખાસ આપણે ચર્ચા કરીશું. તો જો આપણે બહુ જોઈએ તો રેખાઓ વિશે તો બહુ આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે જે અનંત સુધી જતું હોય, પહોળાઈ વગરની જે તમે દોરો છો એને રેખા કહેવાય, અસંખ્ય બિંદુઓનું બનેલું હોય છે એને દર્શાવવા માટે તીરનો ઉપયોગ થાય. અને બીજો મુદ્દો છે ખૂણાઓ. તો આનો અભ્યાસ પણ આપણે નીચેના ધોરણમાં કરી ચૂક્યા છીએ કે જે બે એક ઉદ્ભવ બિંદુ હોય અને બે ભિન્ન કિરણોથી જે બનતું હોય એને શું કહેવાય, ખૂણો. પછી ખૂણાનો પ્રકાર, પછી છેદતી રેખા વિશેની ચર્ચા, પછી ત્રિકોણ વિશેની ચર્ચા. આ પાઠના આ બધા મહત્વના મુદ્દાઓ છે. જુદા જુદી વ્યાખ્યાઓ, જુદા જુદા પ્રમેયોની સમજો, પ્રમેયથી શું વિધાનો બને છે ગણિતના, આ ચર્ચા આપણે કરીશું. તો આની અંદર જો આપણે બીજું વિશેષ જોવા જઈએ તો મૂળભૂત પદો અને વ્યાખ્યાઓ કીધી છે કે તમે જે ભૂમિતિના પદો છે આગળ પણ આપણે યુક્લિડની ભૂમિતિની પ્રવૃત્તિ જોયું, તો એની અંદર પણ આપણે થોડી ચર્ચાઓ કરી, જુદા જુદા પદ જુદી જુદી વ્યાખ્યાઓ લીધી. હવે આપણે જોઈએ કે સૌથી પહેલા પદ છે રેખાખંડ. તો નીચેના ધોરણમાં પણ આવી ગયું છે, છતાં આપણે ચર્ચા કરી કે બે અંત્ય બિંદુઓની વચ્ચે આવેલા બિંદુઓના ક્રમને શું કહેવું, રેખાખંડ. અથવા જે રેખા છે એને બે અંત્ય બિંદુથી તમે જે દર્શાવો છો તો બે અંત્ય બિંદુ વચ્ચેનો જે ભાગ છે અથવા બિંદુઓનો ગણ છે એને શું કહેવાય, રેખાખંડ. તમે પરિચિત છો, દાખલા તરીકે આમ કરીને આમ દર્શાવ્યું તો આ રેખાખંડની સંજ્ઞા થઈ. આને વંચાય રેખાખંડ એ બી, અથવા બી એ રેખાખંડ બોલો તો પણ ચાલે, બે અંત્ય બિંદુ છે એ અને બી. હવે કિરણ, જે રેખા એક અંત્ય બિંદુ હોય અને એ અનંત સુધી જતું હોય, જે રેખાને બે અંત્ય બિંદુ હોય એને રેખાખંડ કીધું. તો જેને એક અંત્ય બિંદુ હોય એને શું કહેવાય, કિરણ. એ બી એ થી ચાલુ થયું અને બી અનંત સુધી ચાલી છે, આવી વાત પણ આપણે આગળ કરી ચૂક્યા છે. એ બી કિરણ બોલે અને દર્શાવવા માટેની સાંકેતિક ભાષા છે કિરણ એ બી. તો શું આપણે રૂપમાં બી એ કિરણ લખી શકાય, ન લખી શકાય, કારણ કે બી એ કિરણનો બી છે એ અંત્ય બિંદુ થાય. અહીંયા આપણું અંત્ય બિંદુ કોણ થાય છે, એ એની કિરણ બોલે આ કિરણની વ્યાખ્યા. આને હું પૂછો આપણે બંને બાજુ આમ લખા તો આને શું કહેવાય, રેખા. એક કરતા વધારે રેખાઓ કહે છે એ ભૂમિતિનું અવ્યાખ્યાયિત પદ છે. એટલે જે રેખા કિરણની વ્યાખ્યા આપી શકાય એ રેખાની બિંદુની સમતલની અવકાશની વ્યાખ્યા આપી શકાતી નથી, એટલે હું આપણે અવ્યાખ્યાયિત પદ તરીકે ઓળખી છીએ. સમજી શકાય કે આને રેખા કહેવાય, રેખાને લખવાની સાંકેતિક ભાષા છે. તમે જાણો છો કે બંને બાજુ તે રીતે દર્શાવી તો આને વંચાય રેખા એ બી, સમજી શકાય. હવે આપણે વધ્યું સંપ્રેક બિંદુઓ, પેલા બિંદુ રેખા સમતલ અવકાશ. તો જે બિંદુઓ એમ એક જ રેખા પર આવે બહુ વળું, જે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તેને સંપ્રેક બિંદુઓ કહે છે. સમજો આ રીતે છે, એના બધા ત્રણ બિંદુ છે P Q R, એ બધા
એક જ રેખા પર આવેલા છે તો સમરેખ બિંદુ કહેવાય. બીજું છે અસમરેખ બિંદુઓ, જે બિંદુ દાખલા તરીકે ત્રણ બિંદુ છે પરંતુ એક રેખા પર આવેલા નથી, તો આને કહેવું અસમરેખ બિંદુઓ. શું કહેવું? અસમરેખ બિંદુ. તો ભૂમિતિના બધો છે બહુ, અને આ એની શું છે વ્યાખ્યા, જે બહુ આપણે રેખાઓથી એને સંજ્ઞા. હવે આપણે જે ખૂણાઓ છે એના વિશે થોડી ચર્ચા કરીએ. જોઈએ બહુ હવે બીજો બધું ખૂણો અને એના પ્રકાર. ખૂણો એટલે શું? તો એક જ ઉદ્ભવ બિંદુ, ચાલો દાખલા તરીકે તમે લઈ લો ગ્રુપમાં એ બી કિરણ, આગળ ચર્ચા કરી રહ્યા. બીજું તમે કિરણ દોરો ગ્રુપ એ સી કિરણ, તો એક જ ઉદ્ભવ બિંદુમાં બે ભિન્ન કિરણો બનતા કોણ અથવા એના યોગ બનતી જો બને છે એને શું કહેવાય બાબુ? ખૂણો. ખૂણો થઈ ગયો. હા, એને દર્શાવવા માટેનો સંકેત છે રૂપા, ખૂણો દર્શાવવા. અને ખૂણો સી એ બી, આવું બોલે સી એ બી, જ્યાં ખૂણો હોય ને બાબુ હંમેશા વચ્ચે લખો એને શિરોબિંદુ કહેવાય, અને આ બે છે એને ભુજ કહેવાય. ભુજ એટલે બાજુ. એ બી અને એ સી થી ખૂણો બન્યો સી એ બી. તમને પ્રશ્ન કે શું છે આને આવું લખી શકાય બી એ સી? તો જવાબ હા છે. હજી કોઈ કહેશે કે સર આને ટૂંકમાં આમ પણ લખાય ખૂણો એ? તો મારો જવાબ હા છે, લખાય. આ બધાને ખૂણો એ સી એ બી જ બની જાય, અથવા ખૂણો એ જ બની જાય. એક જ ઉદ્ભવ બિંદુ બે ભિન્ન કિરણોથી ભિન્ન કિરણોના યોગ કરતી બનતી રચે. આવું નથી, શું કહેવાય છોકરા? ખૂણો. બધા કોણ છે? ઉપર અને રીતના કોઈ આગળ બહાર તો આ ખૂણો થાય. આપણી આજુબાજુ ઘણા બધા જે છે તમે જોઈ શકો. તો એક વાત વધારે છે એને કહેવાય ખૂણાઓના પ્રકાર, કે ભાઈ ખૂણો સાચો કેવો ખૂણો. દાખલા તરીકે ખૂણો છે જીરો, અહીંયાથી અહીંયા ચાલુ કરી 180 થાય અને સરળ કોણ કહેવાય, સીધો છે સરળ કોણ કહેવાય. લઘુ કોણ એટલે શું? તો જે કોણ અહીંયા આમ કરી લઉં તો આ 90 થયું. તો જે ખૂણામાં જીરો અને ફરી જે ખૂણામાં જીરો અને 90 ની વચ્ચે છે તેને શું કહેવું? લઘુ કોણ. તો બીજો મુદ્દો છે કાટકોણ. તો જે ખૂણામાં 90 છે કોણ કહેવાય. ત્રીજી છે ગુરુ કોણ. જે ખૂણામાં 90 થી 180 ની વચ્ચે છે તે ગુરુ કોણ કહેવાય. સરળ કોણ જેનું 180 છે એ કોણ સરળ કોણ કે સિદ્ધ આવી બને. આગળ પૂરક કોણ. તો જે ખૂણાના માપનો સરવાળો 180 થતો હોય, એટલે બે ખૂણા ભેગા થઈને બનતું, જે બે ખૂણાના માપનો સરવાળો 180 થતો હોય તો એને એકબીજાના શું કહેવાય? પૂરક કોણ. Thank you.
એને એકબીજાના કોટી કોટી કહેવાય, અને જેવે ગુણોના માપનો સરવાળો 180 થતો હોય એને એકબીજાના શું કહેવાય, પૂરક કોણ. દાખલા વિપરીત કોણ, તો જે ખૂણો હોય એને તમે 360 માંથી બાદ કરો ને, હળવી ભાષામાં શું નવો શબ્દ છે, આ બધું તો તમારે આવી ગયું છે. જે ખૂણાને 360 માંથી બાદ કરો તો જે જવાબ મળે એ ખૂણાનો આપણો વિપરીત ખૂણ થયો. દાખલા તરીકે રૂપા 40 છે, તો આ વિપરીત ખૂણ એટલે આ બાજુ મળે, તો 360 માંથી 40 બાદ કરો તો વિપરીત ખૂણ કેટલો થયો, 40 નો વિપરીત ખૂણ 320. બીજા શબ્દમાં એવું પણ કહી શકો કે જે ખૂણાનું માપ 180 થી 360 ની વચ્ચે હોય એને શું કહેવાય, વિપરીત કોણ. પણ 180 સુધીનો હોય પણ નીચે માપવા જાવ તો એનું માપ બીજું હોય, તો 180 થી 360 વચ્ચે હોય એને શું કહેવાય, વિપરીત કોણ. આ રીતે તો આપણે સમજી શકીએ. બીજા શબ્દો છે હજી આસન કોણ, આસન કોણ એટલે શું. દાખલા તરીકે જોઈએ ખૂણો દોરો એ બી સી, એના અંદરના ભાગમાં કોઈ બિંદુ હોય અને અહીંયાથી કિરણ પસાર અંદરના ભાગમાં હોય તો આ બે ખૂણા ભેગા કરો ને આખા જેટલો થતો હોય તો એને શું કહેવાય, આસન કોણ ની જોડ. દાખલા તરીકે ખૂણો એ બી સી છે આખો, એના કયા બે ભાગ થયા, તો ખૂણો એ બી ડી પ્લસ ખૂણો બી બી સી, આ બંનેનો સરવાળો આખા જેટલો થતો તો એને શું કહેવાય, આસન કોણ. પછી રેખિત જોડના ખૂણા, દાખલા તરીકે જે બે ખૂણાનો સરવાળો કરો ને એ 180 થતો હોય તેને રેખિક જોડના ખૂણા કેમ. દાખલા તરીકે એ બી ડી સમજો પ્લસ ડી બી સી બરાબર કેટલું થાય, 180, રૈખિક જોડના ખૂણાઓ કેમ. તો આસન કોણ, રૈખિક જોડ, પછી લખો કે અભિખૂણ. દાખલા તરીકે બે રેખાઓ એકબીજાને છેદે છે ઓ બિંદુ પાસે, તેના જે સામ સામેના ખૂણા છે એને એકબીજાના અભિકોણ કહેવાય. હંમેશા સરખા A O C A B O B આ રહ્યા, તો એને એકબીજાને શું કહેવાય, અભિકોણ. તો આ બધા છે ખૂણાના પ્રકાર છે, આસન કોણ, રૈખિક જોડ, અભિકોણ, આ બધી ચર્ચા. વિપરીત કોણ, કોટી કોણ, પૂરક કોણ, સરળ કોણ, સરળ કોણ, ગુરુ કોણ, કાટ કોણ, લઘુ કોણ, એ જે ખૂણા જોયા તે બધા ખૂણાના પ્રકારમાં આવે. આ રીતે આપણે ખૂણાના પ્રકાર વિશે ચર્ચા કરી શકીએ. જોઈએ તો પરસ્પર છેદતી અને પરસ્પર ન છેદતી રેખાઓ, તો પરસ્પર છેદતી રેખાઓ જો દોરવું તો આવી બને, અને પરસ્પર ન છેદતી રેખાઓ તો આવી બને. પરસ્પર છેદતી રેખાઓ થઈ અને ન છેદે તો આ રીતે સમાંતર હોય જે એકબીજાની છેદતી નથી. તો સમાંતર હોવા માટેની શરતો શું, ક્યારે રેખા સમાંતર કહેવાય. આમ તો હું દોરી તો ન ખબર પડે કારણ કે રેખા અનંત સુધી જાય છે, જો માઇનર તો ફેરફાર હોય
તો પણ અનંત જઈને તે એકબીજાને છેદે તો તો એના માટે હું ઘણી બધી સમજણો છે કે પરસ્પર છેદતી રેખાઓ છે એમાં સમાંતર છે કે નહીં, કારણ કે અનંત સુધી જઈને છેદે તો તેઓ સમજાવે છે કે આ રેખાને તમે પ્રમેય છે ઘણા બધા કે કોઈ છેદિકા વડે છેદાવો એટલે બે સમાંતર રેખા છે એ અને એ એને કોઈ રેખા વડે તમે છેદાવો છો તો એ રેખા છેદવા આમ તો પાપનું તો આના જેવું થઈ ગયું એનો અર્થ આ ખૂણો એક કહી દઉં આ બે ત્રણ ચાર પાંચ છ સાત અને આવા ખૂણા છે તો આમાં જો અભિકોણ અભિકોણ કહ્યું હતું કે એના સામસામેના ખૂણા કોણ મૂકું એક અને ત્રણ બે અને ચાર જો સરખા હોય એ જ રીતે પાંચ અને સાત અને છ અને આઠ સરખા છે તો આ રેખા સમાંતર હશે. બીજું છે યુગ્મ કોણ, અંત યુગ્મ કોણ કે જે હું જે ડાબા રેખા જે તમે આઠમાં શીખી ગયા છો એટલે કે ચોથો અને છઠ્ઠો ત્રીજો અને પાંચમો આ બે પૂર્ણ અથવા આ બે પૂર્ણ સરખા હોય એકરૂપ હોય તો સમજવાનું કે બે રેખા સમાંતર છે અથવા ઉલટું કરી શકાય જો બે રેખા સમાંતર હોય તો તેમની વચ્ચેના જે અંતર્યુગ્મ કોણ છે એ એકરૂપ હોય. હજી એક નવો પ્રમેય નથી કે આની વચ્ચે કોઈ અંતકોણ આવે. અંતકોણ એટલે શું કે બે સમાંતર રેખા છે એમ એક તરફના ખૂણા સરવાળો કેટલો થાય બધું 180 એટલે ચાર આ ખૂણો નાખો એનો સરવાળો 180 થાય તો સમજો આ રેખા સમાંતર છે અને જોઈનો સરવાળો 180 ન થાય તો સમજો આ રેખા આગળ જઈને ક્યાંય છેદશે એટલે કે રેખા એકબીજાને સમાંતર નથી. તો આ બધી રેખાઓ વિશેની ચર્ચા છે છેદતી અથવા છેદતી નથી તો સમાંતર છે તો સમાંતર હોવા માટે તો ઘણી શરતો છે ઘણા પ્રમેયો છે કે બે સમાંતર રેખાને એક છેદિકાથી બનતા અંતકો એકરૂપ હોય છે સોરી અંતકો પૂરક હોય છે અંતયુગ્મ પણ એકરૂપ હોય છે આ રીતે સમજી શકાય. અને આગળ કોઈ વાત કરી કે ત્રિકોણ તો ત્રિકોણના જે તમે ત્રિકોણ દોરો તો આપણે આગળ પણ શીખી ગયા છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180. તો આપણે આગળ સાબિત કરશું પ્રમેય છે આપણે લેશું અને સમજશું. તો આ રીતે કોઈ આપણે આગળ વધીશું પછી આથી લોકો આપણે આ બાજુ આ દૂર બાજુ લંબાઈ દઈએ તો આને બધું બહિષ્કોણ કહેવાય. તો આ બહિષ્કોણ છે એના અંતઃસમકોણના સરવાળા જેટલો હોય અંતઃસમકોણ એટલે એ અને બી ના સરવાળા જેટલો હોય. આના પછીનો જે ચેપ્ટર છે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. હાલ પૂરતું બહુ ત્રિકોણનું ચેપ્ટર છે એ ફક્ત આટલી સમજ છે આ બધી સમજ આપણે પછી સમજીશું જ્યારે પછીનું ચેપ્ટર છે. તો આ બધી બાબતો છે અભિકોણ યુગ્મકોણ અંતકોણ એ બધા મુદ્દાઓને આપણે ધ્યાનથી સમજીએ તો આપણને આખું ચેપ્ટર છે છઠ્ઠું એ આપણને આવડે. અને હવે આપણે આગળના આ ચેપ્ટરની વાત કરીએ.